હું આદિત્ય પંડ્યા આપ સૌને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ પાઠવું છું. ફાર્મર માર્કેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે આ વિડીયોની અંદર કપાસની બજાર વિશે વાતચીત કરીશું. અને મિત્રો, આ વિડીયોની અંદર શું શું આવે છે એની વાત કરું તો, એક અમેરિકાના માપ જે સેન્ટમાં આવે છે ભાવ, એ આપણા ભારતીય માપ પ્રમાણે શું રૂપિયામાં બોલાય એની સમજ આ વિડીયોમાં છે. એ ઉપરાંત એ લોકોની ગાસડી કેટલાની હોય, આપણી ગાસડી કેટલાની હોય, એની ગાસડી અહીંયા શું ભાવે પડે, આપણી ગાસડીનું માપ, એ ઉપરાંત આપણે રાજકોટ અને ગોંડલ યાર્ડમાં હરાજી કેવા ભાવથી થઈ, બજારની રૂખ કેવી રહેશે, આ બધી જ વાત આ વિડીયોમાં આપણે સમાવીએ છીએ. તો આખો વિડીયો જરૂરથી જોજો. અને હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબનું બટન દબાવી અને એની સાથે બેલ દબાવી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી દેજો. મિત્રો, વાત કરીએ આપણે સર્વપ્રથમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં થયેલી હરાજીથી, જેની અંદર આજે 5-10 રૂપિયા જેવો હળવો સુધારો છે, કોઈ મોટી મૂવમેન્ટ નથી. બજારની રૂખની વાત આગળ કરીશ. અત્યારે આવકો ઉપર જોઈએ તો લગભગ આવકો વધી અને 17-18 હજાર મણની આસપાસ થઈ. ખેડૂતો જાણે કંટાળીને વેચવા આવતા હોય એવું લાગ્યું આજે, કારણ કે 10-12 હજાર મણ સુધી આવક પહોંચી ગઈ હતી, એ ફરીથી આજે સોમવાર છે એટલે પણ કદાચ 17-18 હજાર મણ થઈ. ભાવની અંદર વાત કરું તો 4G ક્વોલિટી 1485-1500 રૂપિયા હતા, એ પ્લસ કેટેગરી 1465-1480 રૂપિયા, એ ગ્રેડ 1450-1470 રૂપિયા, બી પ્લસ કેટેગરી 1440-1450, બી ગ્રેડના 1410-1440, સી પ્લસ કેટેગરી 1370-1385 અને એવરેજ હલકા માલ 1225-1250 રૂપિયામાં વેચાયા હતા. મિત્રો, બજાર થોડીક સારી અને આવકો વધેલી, એવી જ રીતે ગોંડલની વાત કરું તો ગોંડલમાં લગભગ 50-60 પાલની આવક હતી અને બારીની સંખ્યા પણ સારી એવી હતી. લગભગ 6-7 હજાર મણનો પુરવઠો ત્યાં હોવો જોઈએ એવી ધારણા છે. અને કપાસના ભાવની જો ત્યાં વાત કરવામાં આવે તો 5-10 રૂપિયા બજાર થોડીક સારી દેખાય છે. મોટો સુધારો ન ગણાય જે રીતે ઘટ્યું છે, અને એમાં 5-10 રૂપિયા વધે તો એ સાધારણ જ ગણાય. અને ભાવની જો તમને વાત કરું તો સરેરાશ ભાવ 1300-1496 રૂપિયા સુધી પડ્યા છે. એની અંદર ઘણી બધી એન્ટ્રી 1486-1496 માં વેચાણી છે. એ ગ્રેડ સુપર હવા વગરનો માલ હતો, પણ એ સિવાય બધા માલ 1426-1436-1451-1446 એવા અલગ અલગ ભાવની એન્ટ્રીઓ જોવા મળી હતી. બજારનો ટોન એકંદરે ટકેલો ગણાય, થોડુંક સુધારાવાળું કહેવાય. ભાવની વાત કરું હવે તમને તો ભાવમાં, મિત્રો ગઈકાલે મેં ઘણા વિડીયો મૂક્યા હતા, એની અંદર ખાસ એવું કહેવાયું હતું કે નજીકના 1-2 મહિનામાં કપાસના ભાવમાં મોટી તેજી મંદી ન થાય, ભાવ અથડાતા રહે ટેકાના ભાવની આજુબાજુ અથવા તો એનાથી નીચે. લાંબા ગાળે 4-6 મહિને બજારમાં માલની અછત દેખાય, સારો માલ ન આવે તો બજારમાં સુધારો આવવાની શક્યતા રે અને બજાર સુધરી પણ શકે. એટલે જે ખેડૂતો લાંબા ગાળા સુધી કપાસ સાચવવા ઈચ્છતા હોય એમણે સાચવવા જોઈએ. એ સિવાય જો જરૂરિયાત હોય, આર્થિક જરૂરિયાતવાળા, તો એણે માલ વેચવો જોઈએ, અથવા તો સારો માલ હોય તો એ સાચવી અને અડધું રાખીને અડધું વેચી શકે. પણ હાલ પૂરતું બજારમાં મોટી મૂવમેન્ટ નથી, એટલે એ બાબત ખાસ ધ્યાનમાં લેજો. અને વાત કરું તમને હવે વિદેશી બજારની તો અમેરિકાની અંદર માર્ચ મહિનાનો કોટન વાયદો આજે થોડોક સુધરીને 71.27 સેન્ટની સપાટીએ ચાલે છે. ડિસેમ્બર વાયદો 71.65 સેન્ટ છે. ડિસેમ્બર ગણાય નહીં, કારણ કે હવે એ કટ થવાનો છે, વાયદો હમણાં જ પૂરો થશે, ડિલિવરી પીરિયડ અત્યારે ચાલી રહ્યો છે. વાત કરું ભારતીય રૂની ગાસડીની તો ગાસડીમાં આજે લગભગ 101 રૂપિયા સવારે સારું છે. 54,300-54,600 ભાવ ચાલે છે. ગુજરાતની અંદર આવકો ઠીક ઠીક સારી છે. ભારત આખામાં લગભગ 1.25 લાખ ગાસડીની આવક થાય છે. ગુજરાતમાં પણ આવકનું પ્રમાણ વધારે દેખાય છે. અને વાત કરું હવે તમને મહત્વની તો એ છે કે અમેરિકામાં જે સેન્ટ બોલાય છે, સેન્ટ એટલે એ લોકોનું ત્યાંનું માપ છે જેમાં આપણે અહીંયા રૂપિયા હોય છે. આવો ખેડૂત મિત્રોએ સવાલ કરેલો હતો ગઈકાલે, એટલે ખાસ માહિતી આપું છું, ધ્યાનથી સાંભળજો, કે અમેરિકામાં જે સેન્ટમાં ભાવ આવે છે એ સેન્ટ આજે માર્ચ મહિનાનો 71.27 સેન્ટનો ભાવ છે. અને આ જે ભાવ છે 71.27 સેન્ટ એ પ્રતિ પાઉન્ડના માપનો ભાવ છે, એટલે પ્રતિ પાઉન્ડ વજનનો ભાવ છે. હવે 1 પાઉન્ડ છે એ 0.453 કિલોનું થાય. એટલે જે કઈ ભાવ અત્યારે આવે છે અને તમે કિલોમાં કયો તો 0.453 કિલો
રૂનો ભાવ અમેરિકામાં વાયદામાં 71.65 અત્યારે ચાલે છે. અને જો એને ગાંસડીમાં ફેરવો તો અમેરિકાની ગાંસડી થાય છે 226.80 કિલોની. તો તમારે એની રીતે એનો ગુણાકાર કરવો પડે એટલે સેન્ટમાંથી ડોલરનો ભાવ નીકળે. એટલે અમેરિકાની ગાંસડી 226.80 કિલોની, જે સેન્ટમાં ભાવ આવે છે એ 0.453 કિલોનો, એટલે કે 1 પાઉન્ડનો. અને એ ભાવ છે, તમને ફરીથી કહું કે 71.27 સેન્ટ અત્યારે ચાલે છે. અને વાત કરું તો તમને ભારતીય ગાંસડીનું, તો ભારતીય ગાંસડી 173 કિલોની બંધાય છે. ફરી કહું છું, ભારતીય ગાંસડી 170 કિલોની બંધાય છે. પણ જે કઈ ભાવ ગાંસડીના આપવામાં આવે છે 54,000ની આજુબાજુના, એ ખાંડી એ બોલાય છે. ખાંડી એટલે 355 કિલો. હું આશા રાખું છું કે સમજાતું હશે કે જે ભાવ આપણે ગાંસડીનો હંમેશા અહીંયા દર્શાવતા હોય છે કે જે બજારમાં માપ ચાલે છે એ ખાંડીના ભાવથી ગણાય છે. એટલે જે અત્યારે આપણે ગુજરાત શંકરનો ભાવ તમને હું કહું છું કે 54,500-56,000 છે, એ 355 કિલોનો ભાવ છે. અને આપણે ત્યાં હંમેશા બોલાય છે ગાંસડીમાં, તો ગાંસડી 170 કિલોની હોય ને ભાવ 355 કિલોનો હોય, એટલે કિલો એવી રીતે કાઢવાના. હવે તમને અમેરિકાના સેન્ટ છે એ ભારતીય રૂપિયામાં, એટલે કે અમેરિકાની ગાંસડી છે ભારતીય રૂપિયામાં કેટલા રૂપિયાની થાય, 355 કિલોની, તો એનો ભાવ 47,167 રૂપિયા જેવો થાય. અને એની અંદર ડ્યુટી ઉમેરવામાં આવે, ડ્યુટી લગભગ 11% છે, એટલે હું માનું છું ત્યાં સુધી 5,000 એની અંદર ઉમેરી દેવાના, એટલે 48, 49, 50, 51, 52 વધીને 52,000-52,500 અમેરિકાની ગાંસડી ભારતમાં આવી જાય. આ બહુ સીધું ગણિત છે, પણ રોજ આ ગણતરી તમને નહીં ફાવે એટલા માટે હું આપતો હોઉં છું. ફાવતી હોય તો મેં તમને આ સમજાવી, ઉપરથી તમે ગણતરી માંડી શકો. રહી વાત બજારની, તો બજારમાં તમને અગાઉ સમજાવ્યું એવી રીતે કે જરૂરિયાત હોય તો તમે કપાસ વેચી નાખો, ન હોય તો તમે ચોક્કસ સાચવો, ફાયદો મળી શકે, આગળ જતા સુધારાની શક્યતા છે. કારણ કે આપ સૌ જ કહી રહ્યા છો કે પાક ઓછો છે, ઉતારા ઓછા છે, કપાસ નીકળી ગયા છે, રવિ પાકો એની બદલે વવાઈ ગયા છે. તો આ બધું ધ્યાનમાં રાખીને નિર્ણય લેજો. આ વિડીયોમાં આટલી જ વાત, ફરીથી મળીએ ત્યાં સુધી. આપ સૌને જય શ્રી કૃષ્ણ.